नमस्कार मित्रों, स्वागत है आपणी आ यूट्यूब चैनल ट्रिक गुजराती में। तो मित्रों, आजना आ वीडियो में आपणे खेडूतो माटेना एक महत्वना समाचार विषे माहिती मेळवीशुं। ते पहेला जो आपणी आ यूट्यूब चैनल पर नवा होय अने चैनल ने हजी सुधी सब्सक्राइब न करी होय तो चैनल ने सब्सक्राइब करी बाजू में रहेल बेल आइकॉन प्रेस करी ऑल नोटिफिकेशन चालू करी लेवा विनंती, जेथी करी आपणी चैनल पर ज्यारे पण नवी माहिती आपवामां आवे त्यारे ते माहितीना वीडियोनुं नोटिफिकेशन तमारा मोबाइल पर मळी जाय। तो चालो शुरू करिए आजनो आ टॉपिक। तो मित्रों, खेडूतो माटे एक महत्वना समाचार सामे आवी रह्या छे अने ते समाचारमां वात करीए तो खेडूतो माटे जे सहाय योजना 2022-23 माटे आई खेडूत पोर्टल पर कुल 49 घटको माटेनी सहाय योजना उपलब्ध थनार छे। तो जाणो तेना फॉर्म भरवा माटेनी छेल्ली तारीख कई छे अने आ योजनानी संपूर्ण माहिती माटे आ वीडियोने छेल्ले सुधी जोता रहेजो, जेथी करी अने खेडूत सहाय योजना 2022-23 अन्वयेनी संपूर्ण माहिती तमने ख्याल आवी जाय। तो चलो हवे आपणे ते अंगेनो ऑफिशियल परिपत्र जोता जईए। तो मित्रों, खेती नियामकनी कचेरी गुजरात राज्य गांधीनगर द्वारा आ पत्र करवामां आवेल छे अने तारीख 16-2-2022 एटले के गईकालनो आ पत्र छे अने आ पत्र संयुक्त खेती नियामक श्री तमाम तथा जिला खेतीवाड़ी अधिकारी श्री तमामने संबोधीने करवामां आवेल छे, जेनो विषय छे वर्ष 2022-23 माटे आई खेडूत पोर्टल पर अरजीओ मेळवा बाबत। तो विगतवार माहिती आपणे જોઈએ તો જય ભારત સહ ઉપર્યુક્ત વિષય તથા સંદર્ભ અન્વયે જણાવવાનું કે વર્ષ 2022-23 માટે ખેતીવાડી ખાતાની સહાય યોજનાના વિવિધ ઘટકો માટે તારીખ 21-2-2022 થી તારીખ 21-3-2022 સુધી ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકે તે માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું રાખવાનું નક્કી થયેલ છે। તો આમ મિત્રો, જે આઈ ખેડૂત પોર્ટલ પર વર્ષ 2022-23 માટેના ઘટકો માટે તારીખ 21-2-2022 થી લઈ અને તારીખ 21-3-2022 સુધી આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું રાખવાનું નક્કી કરવામાં આવેલું છે, જે મુજબ આ સાથેના સામેલ લિસ્ટ મુજબના ઘટકો માટે નિયત થયેલ સમયગાળા માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવનાર છે। આમ ઉક્ત બાબતોને ધ્યાને લઈ આપના જિલ્લાના વિસ્તરણ તંત્ર તથા અન્ય મારફત સામયિકોમાં સામેલ પ્રેસ નોટ આપી તથા લોકલ ટીવી ચેનલો મારફત ખેડૂત વર્ગમાં આ અંગે બહોળા પ્રચાર પ્રસાર કરવા વિનંતી છે। તો આમ મિત્રો, જે આઈ ખેડૂતનું પોર્ટલ છે તે તારીખ 21-2-2022થી લઈ તારીખ 21-3-2022 સુધી ખુલ્લું રાખવામાં આવશે અને તે અંગેનું જે લિસ્ટ છે કે કયા કયા ઘટકો સામેલ છે તો તે ઘટકો અંગેનું લિસ્ટ પણ આ સાથે સામેલ રાખવામાં આવેલું છે। તો તે પણ આપણે જોઈશું કે તેમાં કયા કયા ઘટકોનો સમાવેશ કરવામાં આવેલો છે। આ ઉપરાંત મિત્રો, વધુમાં આપણે જોઈએ તો વર્ષ 2022-23થી અરજી ઇન્વર્ટ કરવાની કાર્યપદ્ધતિમાં અગાઉ અરજદારે ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ લઈ સહી કરી અને નિયત સાધનિક કાગળો સહ સંબંધિત કચેરીએ રજૂ કરવાના સ્થાને અરજદાર દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પર કરવામાં આવેલ ઓનલાઈન અરજી આઈ ખેડૂત પોર્ટલ પરથી ઓટો ઇન્વર્ટ થઈ જશે, જ્યારે અરજદાર આવી અરજી પ્રિન્ટ આઉટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે। તો મિત્રો, અગાઉ જે આપણે આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરી અને તેની પ્રિન્ટ આઉટ લઈ અને જરૂરી કાગળો સાથે આપણે કચેરીમાં જમા કરવાની રહેતી હતી, પણ હવે તે ઓટો ઇન્વર્ટ થઈ જશે એટલે પ્રિન્ટ આઉટ કાઢી અને આપણે પોતાની પાસે જ રાખવાની રહેશે, કોઈ પણ જગ્યાએ જમા કરવાની રહેશે નહીં। ત્યારબાદ આગળ જોઈએ તો પૂર્વ મંજૂરી આપવામાં આવેલ અરજીના અરજદાર દ્વારા નિયત સમય મર્યાદામાં ખરીદી કર્યા બાદ ક્લેમ સબમિટ કરવાની કાર્યપદ્ધતિમાં ખેડૂતે સહી કરેલ અરજીની પ્રિન્ટ આઉટ સાથે જરૂરી સાધનિક પુરાવા સાથેનો ક્લેમ સંબંધિત અધિકારીને કે કચેરીએ રજૂ કરવાની પદ્ધતિનો અમલ કરવાનો રહેશે। તો આ પ્રમાણે મિત્રો, જે પૂર્વ મંજૂરી આપવામાં આવેલી હોય તેવી અરજીના અરજદારોએ તે નિયત કરેલી સમય મર્યાદામાં ખરીદી કર્યા પછી તેનો ક્લેમ સબમિટ કરવાનો રહેશે અને ક્લેમ સબમિટ કરવા માટેની કાર્યપદ્ધતિમાં ખેડૂતે સહી કરેલી અરજીની પ્રિન્ટ આઉટ તથા તેના જે જરૂરી પુરાવા હોય તે પુરાવા સાથે સંબંધિત અધિકારી કે કચેરીને રજૂ કરવાનો રહેશે। આઈ ખેડૂત પોર્ટલ પર વર્ષ 2022-23 માટે સામેલ કાર્યપદ્ધતિ મુજબ અમલ કરવાનો રહેશે। તો આ સાથે આની જે કંઈ કાર્યપદ્ધતિ છે તે પણ સામેલ રાખવામાં આવેલી છે। તો આ પત્રની સાથે જે કુલ 49 ઘટકો છે તે ઘટકોની યાદી, પ્રેસ નોટનો નમૂનો તથા આઈ ખેડૂત પોર્ટલ પર અરજી નિકાલ અંગેની કાર્યપદ્ધતિના જે લેટર છે તે સામેલ રાખવામાં આવેલા છે। તો હવે આપણે સૌપ્રથમ ઘટકો જોઈ લઈએ।
તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે વર્ષ 2022-23 માટે તારીખ 21-2-2022 થી તારીખ 21-3-2022 સુધી આઈ ખેડૂત પોર્ટલ મારફત ઓનલાઈન અરજી મેળવવાના થતા ઘટકોની યાદી આપણને આપવામાં આવેલી છે। તો હું અહીંયા ધીમે ધીમે આ જે ઘટકોની યાદી છે તેને સ્ક્રોલ કરી અને આપને બતાવું છું। તો જો તમે વાંચવા માંગતા હોય તો આનો સ્ક્રીનશોટ લઈ અને વિગતવાર વાંચી શકો છો, અથવા તો આ લેટરની લિંક હું અહીંયા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તો ત્યાંથી તમે તે ડાઉનલોડ કરી અને વિગતવાર માહિતી જોઈ શકો છો। તો આ પ્રમાણેના જે કંઈ ઘટકો છે તે ઘટકો જે ઓપન થનાર છે, તો મિત્રો આ પ્રમાણે કુલ 49 ઘટકો માટેની ઓનલાઈન અરજીઓ ઓપન થનાર છે। તો આ ઘટકો પૈકી જો તમે સહાય મેળવવા માંગતા હોય તો ઓનલાઈન આઈ ખેડૂત પોર્ટલ ઉપર તારીખ 21-2-2022 થી અરજી કરી શકશો અને એક મહિના માટે આ આઈ ખેડૂત પોર્ટલ છે તે ખુલ્લું રાખવામાં આવશે। અને આ તારીખમાં કંઈ ફેરફાર થશે તો આપણે નવો વિડીયો બનાવી અને આપ સૌ ખેડૂત મિત્રોને જાણ કરવાનો પ્રયત્ન કરીશું। અને આ લિસ્ટ બાદ આપણને એક પ્રેસ નોટ જોવા મળી રહી છે, તો અહીંયા તમે પ્રેસ નોટનો નમૂનો પણ જોઈ શકો છો। તો આ પ્રમાણેની પ્રેસ નોટ જે ન્યૂઝપેપરમાં આવશે અને ત્યાર પછી આપણે આગળ જોઈએ તો તેની કાર્યપદ્ધતિ આપવામાં આવેલી છે, તો તમે અહીંયા કાર્યપદ્ધતિ પણ જોઈ શકો છો અને તેનો સમયગાળો પણ અહીંયા જોઈ શકો છો। તો આ પ્રમાણેની કાર્યપદ્ધતિ હવેથી અપનાવવામાં આવશે। તો આ આખી કાર્યપદ્ધતિ પ્રમાણે તમારી અરજી ઉપર પ્રક્રિયા કરવામાં આવશે। તો મિત્રો આ પ્રમાણે આઈ ખેડૂત પોર્ટલ ઉપર વર્ષ 2022-23 માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે, તો જે ખેડૂત મિત્રો લાભ લેવા માંગતા હોય તેઓ આ સમયગાળા દરમિયાન ઓનલાઈન અરજી કરી શકે છે। તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં। જય હિન્દ, વંદે માતરમ।